सुवाली गाम में सूरत महानगरपालिका द्वारा घन कचरा की डम्पिंग साइट शुरू करवा सामे ग्रामजनों में भारे रोष फैलायो छे। स्वास्थ्यनो प्रश्न उपस्थित थता अग्रणीओ अने आप द्वारा कलेक्टर ने रजूआत कराई छे। रजूआत करता जणाव्युं हतुं के 84 तालुकाना सुवाली गामना सर्वे नंबर 46 अने 176 वाली जमीन पर सूरत महानगरपालिका घन कचरा की डम्पिंग साइट बनावा माटेनी तजवीज करी रही छे। आ माटे जमीन पर कचराना ढगला खड़काई जवाने कारणे स्थानिक लोकोने भारे नुकसान थाय तेम छे। आ विस्तारमां आवेली शाळामां 1000 विद्यार्थीओ अभ्यास करे छे। आ सूचित विस्तारनी आजुबाजुमां जूना गाम सुवाली राजगरी मोरा दामका भटलाई वांसवा हजीरा गामो आवेला छे। आश्रे 35,000 नी वस्ती छे। आ गामोनी गोचर जमीन पर आश्रे 5,000 जेटला दूधाळा पशुओ चारो चरे छे। आ पशुओनुं दूध सूरत सुधी पहोंचे छे। वली सुवालीना दरिया किनारो पर्यटक स्थळ छे। जो आ साइट शरू करવામાં આવે તો લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેમ હોવાથી પરવાનગી નહીં આપવા માટેની માંગણી કરવામાં આવી છે। હું રમેશભાઈ પરમાર, આમ આદમી પાર્ટી, આજ રોજ અમે કલેક્ટરને આવેદનપત્ર આપીને અમે જાણ કરવા આવ્યા છે કે સુરત શહેરનો ગંદકીનો ઘન કચરો હવે 84 તાલુકાના સુવાલીના પવિત્ર દરિયા કિનારાના વિસ્તારમાં આ લોકો નાખવા માટેનું આયોજન કરી રહ્યા છે એનો અમે વિરોધ કરીએ છીએ। અને વિરોધની પાછળ અમારા ચોક્કસ હેતુ છે કે આ દરિયા કિનારામાં લોકો સહેલાણીઓ ફરવા આવે છે અને એ દરિયા કિનારે અમારી આમ જનતા માન પેટીઓ રડીને ગુજરાન ચલાવતી હોય છે, પશુપાલન કરીને દૂધ ભરતી હોય છે, ગરીબ જનતા ત્યાં રહે છે। ત્યાં આ ગરીબ જનતાને માંદગીના બીછાના પાથરવા માટે આ ભાજપ શાસકો ત્યાં દરિયા કિનારે આવી રહ્યા છે। એનાથી પર્યાવરણ તો બગડશે જ, પણ અમારા ગરીબડા માણસોની માંદગી પણ આવી જશે, પર્યાવરણના લીધે અમારા પશુપાલનનો વ્યવસાય પણ તૂટી જશે। એના માટે અમે આ વિરોધ કરીએ છીએ અને આ વિકાસના પડઘા ફૂંકનારી સરકારને જાણ કરીએ છીએ કે અમારી પ્રજાના ટેક્સના રૂપિયાથી વિદેશોમાં તમે અનેકવાર ફરો છો, તો વિદેશમાંથી કંઈ શીખ્યા કે નહીં કે ઘન કચરો કેવી રીતે નાશ થાય? વિદેશમાં બહુ સારી રીતે ઘન કચરો નાશ થાય છે તે જોતા નથી, અને આ કેટલાક સુખી લોકોને સુખ આપવાનો અને ગરીબડા દુખીને દુઃખ આપવા માટે ઘન કચરો ત્યાં અમારા છેવાડાના ગામ સુધી નાખવા આવ્યા છે, જેનો અમે વિરોધ કરીએ છીએ। અને શાનમાં આવે, શાનમાં આવે આ શાસકો, ભાનમાં આવે। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।